નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 6ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 14, જેમાં મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ 14 મારું પુસ્તક. આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો. જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો. પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો. આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરો. જોઈએ, પુસ્તકનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર, લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી, પુસ્તકની કિંમત 170, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 180, પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો 24. આ પુસ્તક આપને કેવી રીતે વાંચવા માટે મળ્યું? તો કે આ પુસ્તક મને મારી શાળાની પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું. ત્યાર પછી આગળ જોઈએ તો કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો વાંચન દરમિયાન મારે ઝવેરચંદ મેઘાણીએ જે રીતે વાતને ઢાળ આપેલો છે અને જે રીતે નવલકથા અને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓને રસપ્રદ બનાવે છે તે બાબતો મને ખૂબ ગમે છે. આ ઉપરાંત શૌર્ય, વીરતા અને બલિદાનની વાતો મને ખૂબ જ ગમી. પુસ્તકનો સાર, તો કે આ પુસ્તક સૌરાષ્ટ્રના જીવન, સંસ્કૃતિ અને લોકકથાઓને પ્રકાશનમાં મૂકે છે. આ પુસ્તકના પ્રારંભિક ભાગમાં સૌરાષ્ટ્રના વિભિન્ન નગરો, ગામો અને સ્થળોની વિશેષતાઓને રજૂ કરે છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની જીવનશૈલી, પરંપરા અને લોકપ્રિય કથાઓનું વર્ણન છે. સૌરાષ્ટ્રના લોકોના જીવન, તેમની સર્જનાત્મકતા અને સામાજિક સમસ્યાઓને પણ પુસ્તકમાં ઉતારવામાં આવી છે. મેઘાણી વિવિધ લોકો સાથે સંવાદ દ્વારા તેમના અનુભવો અને લાગણીઓને વ્યક્ત કરે છે. લેખક વિવિધ લોકકથાઓ, મૂળ માન્યતાઓ અને પરંપરાઓને સમગ્ર દ્રષ્ટિ સાથે રજૂ કરે છે. આમાં સૌરાષ્ટ્રનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો પણ દેખાય છે. મેઘાણીની લેખની શૈલી સૌરાષ્ટ્રના લોકોની શ્રેષ્ઠતા અને ઊંચાઈનું વિશ્લેષણ કરે છે. સૌરાષ્ટ્રની રસધાર સંયુક્ત રીતે સૌરાષ્ટ્રની જ્ઞાનીયતા અને ધર્મને ઉજાગર કરતી અને ગુજરાતી સાહિત્યમાં એક અનોખું સ્થાન ધરાવતી રચના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 15ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તે પહેલાં આપણે જોઈએ કે જે ધોરણ 6ની નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25ની ભાગ નંબર 1 અને ભાગ નંબર 2, તેમાં તમામ સોલ્યુશન સાથેની PDF અને બુક તમે મેળવી શકો છો. અને જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સોલ્યુશન સાથેની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 15ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.